પણ ચોટીલે પ્રગટ સદા, હે માં તમારા દર્શન થી મુક્તા, હે ચંડી ચામુંડા રણચંડી, હે માં જગદંબા બે મુખી, તારા પરચા નો કોઈ પાર નહીં, થાકે મુનિ જન પંડિતા જેનો વેદ નો પામે પાર, હે માં તારે સર સુંધા અને ધડ કોટડા, પગ પીછોલા પાડ, પણ ચોટીલા ડુંગર માના બેસણા, મારી ચામુંડા જગ આધાર, પંચાળમાં ચોટીલાના ડુંગરા વાળી હાજરા હજો છે મા ચામુંડા. આમ જોઈ તો ગોહિલ વાઘની માલપા ઊંચા કોટડામાં બેઠી દરિયાના કાંઠે માં ચામુંડા, તો ગુજરાતમાં પાંડેરાના ડુંગર વાળે કહેવાની જ્યાં માતાજી ચંડિકાના રૂપે પૂંજાય છે. મૈસૂરની માયલપા મહિષાસુર મર્દની કહેવાની, તો માં સુંધાના પહાડમાં બેઠા ઠાઠ મારવાર, પહાડોની ગોદમાં જગદંબાનું અદભુત મંદિર છે, જ્યાં માના અખંડ દીવા બળે છે, ધૂપ ધમધમે છે, માના પારે હજારો માનવીઓ યાત્રાએ આવે છે. માં ચંડી ચામુંડા આદ્યશક્તિ, જેણે દેવોના દુઃખ મટાડ્યા અને ચંડ મુંડનો સહાર, જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી છે, ઋષિ મુનિઓને ભીડ પડી છે, દેવતાઓને ભીડ પડી છે, ત્યારે માતાજી ભારે આવ્યા છે. આ તો જગદંબા લીલા કરે છે, પણ જ્યારે ભૂમિ પર પાપનો ભાર વધે, ધર્મ ઘટે, ત્યારે બાપા માતાજીને આવવું પડે. ઋષિ મુનિ સંતો બ્રાહ્મણો ભુવા ભક્તો, એની માથે જ્યારે જ્યારે દુઃખ આવી પડ્યું છે, ત્યારે માં આવ્યા છે, ભળ્યા છે. અને પંચાળમાં તો માએ ચપકી ધૂળનો ડુંગરો કીધો, બે મુખ વાળી કહેવાય. માં ચામુંડા એનું દર્શન તો અદભુત છે, માએ ચંડમુંડને ચપટીમાં જોડ્યા, ચંડમુંડને માર્યા, એટલે માં ચામુંડા કહેવાય. માતાના તો અનેક સ્વરૂપો છે, પણ જગદંબાની લીલા જેથી પૃથ્વી ઉપર ધર્મ ઘટ્યું અને પાપ વધ્યું, અસુરોનો એ રાક્ષસોનો ત્રાસ વધ્યો. કેવા રાક્ષસો, મહાબળવાન યોદ્ધા, રક્તબીજ, ધૂમ્રલોચન, સુમ નિશુમ, આવા મહાન બળવાન અસુરો યોદ્ધાઓ થયા. ઋષિ મુનિઓ હોમ હવન જે કરે તો એ હોમ હવન એનો ભંગ કરાવે, જુલમ ગુજારે, આવો ઘોર ત્રાસ વર્તી રહ્યો છે. એમાંય ચંડમુંડ નામના અસુરોએ ભગવાન શિવજીની આકરી તપસ્યા કરી, તપ કર્યું, પછી કેવું બને છે? ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય,
namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya હું તમારી કઠિન તપસ્યાથી અતિ પ્રસન્ન થયો છું. ચંડમંડ માંગો માંગો વરદાન માંગો. જય હો ભોળાનાથ, જય હો, જય હો દેવાધિદેવ. આપ જો કહેતા હો તો વરદાન. હા, તમ તમારે જે જોઈએ તે માંગો. હું તમારી અખંડ ભક્તિથી રાજી થયો છું. તો શિવજી, અમને એવું વરદાન આપો કે અમારું પતિ મૃત્યુ જ ન થાય. હા, અમારું કોઈ દિવસ મોત થાય જ નહીં, અમને કોઈ મારી શકે નહીં, એવું અમને અજર અમર વરદાન આપો. જન્મથી મરણ સુધીના યોગ બ્રહ્માજી પણ ટાળી શકતા નથી. વિધિએ લખેલા લેખ કોઈ મટાડી શકતું નથી. દેવતાઓનું પણ એ કામ નથી. તો આપે આપેલા વરદાનનું શું? હા પ્રભુ, આપે વરદાન માગવાનું કીધું અને અમે માગ્યું. તમે કંઈ એવું માગો કે હું તમને આપી શકું અને તમને મૃત્યુનો ડર પણ ન રહે. તો તમે અમને એવું વરદાન આપો કે કોઈ દેવ દાનવ પશુ કે પંખી કે કીટકના હાથે અમારું મૃત્યુ થાય નહીં. હા, બસ અમારું મૃત્યુ કોઈ કુવારી કન્યાથી જ થાય, એવું વરદાન આપો પ્રભુ. એવું વરદાન આપો. તથાસ્તુ. હવે અમે અમારો ભોળાનાથે વરદાન, પણ વરદાન મળતા તો આ રાક્ષસો અજયથી પોતે અભય વરદાન મેળવી લીધું છે. પછી તો મહાબળવાન યોદ્ધા રાક્ષસો ઈ એમના ભયંકર બળ વડે અત્યાચાર મળ્યા ફેલાવે. પણ પાતાળ લોકમાં જ્યાં અસુરો આવ્યા છે ને, પાતાળ માંથી નાગ દેવતા નાગલોક છોડીને ભાગ્યા. આમ પૃથ્વી પાતાળ લોક જીત્યા પછી શિવજીનું વરદાન પામેલા આ બે અતુલિત બળવાળા ભયંકર રાક્ષસોએ સ્વર્ગની ઉપર ચઢાઈ કરી. Thank you.
સ્વર્ગની માલપા દેવતાઓને ભયંકર ત્રાસ આપવા મળી છે. રાક્ષસોએ આખું સ્વર્ગ કબજે કરી લીધું. જ્યાં ત્યાં જ્યાં જુઓ ત્યાં મોટા રાક્ષસો હાટા મારે છે. અધર્મ અને પાપાચાર વધવા પાય દેવતાઓને રહેવા માટે કોઈ ઠેકાણું મળતું નથી. દેવતાઓને લઈને હાલ્યા છે.
ધરતી માતા પણ અકળાણાથી સૌની સાથે ચાલ્યા. હવ બ્રહ્માજીની પાસે આવે છે. હાલો હવ બ્રહ્માજી પાસે જાય. કેવું બ્રહ્માજીની જાય હો, બ્રહ્માજીની જાય હો. આવો આવો ઇન્દ્રરાજ, પધારો પધારો દેવતાઓ. આજ આમ અચાનક પ્રભુ ચંડ અને મુંડ નામના રાક્ષસોએ સ્વર્ગ પર કબજો કર્યો છે. તમારે દેવતાઓને ભાગવું પડ્યું છે. હા પ્રભુ, આનો કાંઈ કો ભાઈ. હા પ્રભુ. હા પ્રભુ, ધરતી આજે તમારી પાસે પોકાર કરવા આવી છે. મારા ઉપર પાપનો ભાર વધ્યો છે પ્રભુ, મારા ઉપરથી પાપનો ભાર ઉતારો. ઓહો, હવે શું થાય? આ ચંડમુન મહાબળવાન અસુરોએ શિવજી પાસેથી અજય વરદાન મેળવેલું છે. હું આમાં કાંઈ કરી શકું એમ નથી. આપણે સૌ ચાલો વિષ્ણુ ભગવાન પાસે જઈએ, એ કાંઈક ઉપાય બતાવશે. હાલો હાલો, સર્વે વિષ્ણુ ભગવાન પાસે જઈએ. હાલો દેવતાઓ, ચાલો ચાલો સૌ ચાલો. પ્રભુ અસુરોનો ત્રાસ વધ્યો છે, પણ હું આમાં કંઈ કરી શકું તેમ નથી. આમાં હું પણ કંઈ કરી શકું. આ અસુરો ચંડ અને મૂન ભગવાન શિવજીનું વરદાન કરેલું છે. અરે એમને કોઈ દેવ દાનવ માનવ પશુ પંખી કીટક કોઈ મારી શકે નહીં. એ બંને અસુરો મહાદેવના રક્ષિત છે. છતાં ચાલો આપણે સૌ દેવતાઓ કૈલાસ પર્વત ઉપર ભોળાનાથ પાસે જઈએ. ચાલો 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 ભગવાન ભોળાનાથ પાસે જઈએ. ચાલો ભગવાન ભોળાનાથ. ચાલો ચાલો ચાલો. દેવતાઓનો કંઈક ઉપાય કરો. અસુરોએ ત્રણે લોકમાં હાહાકાર મચાવ્યો છે. તમારું વરદાન પામેલાએ અસુરો મારી ઉપર પાપનો ભાર વધાર્યો છે. પ્રભુ મને ઉગારો, મને બચાવો. હા પ્રભુ હા, હું ઇન્દ્રલોકમાંથી માંડ માંડ બચીને ભાગ્યો છું. શાંત થાઓ દેવતાઓ,
શાંત થાઓ. આ ચંડમુંડે મારી કઠિન તપસ્યા કરી છે, તેથી મારે એને વરદાન આપવું પડ્યું. હવે મારાથી એને મરાય નહીં, પણ એનો અંત નક્કી છે. એના પાપનો ગળો હવે ભરાઈ ગયો છે. હવે તમે અહીંથી જાઓ અને આદ્ય શક્તિની ઉપાસના કરો. ચંડમુંડનો સંહાર કરનારી શક્તિનો જન્મ હિમાલય રાજના ઘેરે મેનાવતીના કુખે થઈ ચૂક્યો છે. એનું નામ પાર્વતી છે. તે મને પામવા માટે તપ કરી રહી છે, માટે આપણે સૌ દેવતાઓ આપણી શક્તિમાંથી થોડો થોડો અંશ પાર્વતીને આપો. હા પ્રભુ, હા હા હા, અમે સૌ મે અમારામાંથી થોડો થોડો અંશ અર્પણ કરીએ છીએ. તથાસ્તુ, તથાસ્તુ. હવે જાઓ, એ શક્તિની ઉપાસના કરો, તમારી ફતેહ થશે. મારા તમને આશીર્વાદ છે. બોલો ભગવાન ભોળાનાથની જય. બોલો ભગવાન ભોળાનાથની જય. ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા દાત્રી, સ્વાહા સ્વદા નમોસ્તુતે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દેવીને નમસ્કાર. મહાદેવી શિવાને નિત્ય નિરંતર નમસ્કાર હો. પ્રકૃતિ અને ભદ્રા દેવી કલ્યાણીને નમસ્કાર હો. રૌદ્રાને નમસ્કાર છે. નિત્યા ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર હો. વારંવાર નમસ્કાર. આમ દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે, એમાં પાર્વતી દેવી આ દેવતાઓને સ્તુતિ કરી રહી છે. દેવતાઓને પૂછ્યું, ચંડ નામના દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં મુંડ નામના દૈત્યના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા આ સગળા દેવતાઓ મારી જ સ્તુતિ કરી રહ્યા છે. તું મહાદેવી આનો કઈ ઉપાય કરો અને દેવતાઓને બચાવો. દેવતાઓ હવે તમે ભયમુક્ત રહો, હું મારું કામ કરું છું અને તમે તમારું કામ કરો. જય હો. જય હો મહાદેવી. જય આદિશક્તિ. જય હો માતાજી. જય હો માતાજી. જય હો. પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર શાંત કાળાવર્ણનું, તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવીના નામે વિખ્યાત. પણ જગદંબાની લીલા તો જગદંબા જાણે. એકવાર બને છે એવું ચંડમુંડના અસુર સેવકો હિમાલયની ઉપર આવે છે. Thank you.
સુંદર પરમ મનોહર રૂપ ધારણ કરનારા એ અંબિકા દેવી ને જોયા છે હશે. ખૂબ ખૂબ અંબાર ખુદ મહારાજ અસુરરાજ ચંડમુંડ ને ઘણી ખમ્મા. મહારાજ ની જય હો. અસુરરાજ, એક ખૂબ મહત્વના સમાચાર છે, કહો તો સંભળાવું. મહારાજ, વાત મિલવાની વાત નથી, પણ અમે હિમાલય ઉપર એક ખૂબ અતિ સુંદર સ્ત્રી જોઈ, રૂપ રૂપ ના અંબાર સમી, એના તેજ નું કોઈ માપ નથી. અમે અત્યાર સુધીમાં આવી કોઈ સુંદર સ્ત્રી જોઈ નથી. શું વાત કરે છે? હા મહારાજ, આવી રૂપાળી સ્ત્રી તો આપની પાસે જ શોભે. હા, આવું ઉત્તમ રૂપ અમે કોઈ દિવસ જોયું નથી હો. હે અસુરેશ્વર, એ સ્ત્રી કોણ છે એની તપાસ કરાવો અને એને ગ્રહણ કરી લ્યો. સ્ત્રીઓમાં તો તે રત્ન સમાન છે, તેના પ્રત્યેક અંગ ઘણા સુંદર છે. તે સ્ત્રી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. આ દૈત્યરાજ, અત્યારે આ સ્ત્રી હિમાલય ઉપર મોજૂદ છે, અમે અમારી સગી આંખે જોયું છે. તમે જાઓ તો તમે પણ એને જોઈ શકશો. અત્યારે તો ત્રણેય લોકમાં મણીઓ, હાથીઓ, ઘોડાઓ, રત્નો, દેવતાઓની બધી જ કિંમતી અને બહુમૂલ્ય વસ્તુ તમારા ઘરમાં શોભી રહી છે. ઇન્દ્રનો એરાવત હાથી, પારિજાતનું વૃક્ષ અને ઉચ્ચે શવા અશ્વ, આ બધું તમે લઈ લીધું છે. 500 વડે જોતરાયેલું વિમાન પણ તમારી પાસે છે, જે પેલા બ્રહ્માજી પાસે હતું. અરે, કુબેરના ભંડારો પણ તમે છીનવી લીધા છે. તો હવે આ એક સ્ત્રીને જો લઈ આવો તો તમારું રાજ્ય દીભી ઉઠે. ઓ હા, આવી સુંદર સ્ત્રી છે, લ્યો. કોણ છે? છે કોઈ હાજર? હાજર છું મહારાજ. અસુર રાજ, હુકમ કરો. જાઓ, મહાદેવ અસુર સુગ્રીવને બોલાવો. હાજર છું મહારાજ. અસુર રાજ, હુકમ કરો. દૈત સુગ્રીવ, તું હિમાલય ઉપર જા, તને મારી આજ્ઞા છે. હિમાલય ઉપર જઈ તું આ સુંદર સ્ત્રીને અમારા પરાક્રમની વાત કરજે અને સમજાવીને અહીંયા લેતો આવજે, અને જો ના સમજને તો કાંઈક ફાયદો નથી. પ્રસન્ન થઈને જો કદાચ અહીંયા મારી પાસે આવી જાય તો બળદરી કરી જાઓ. આ મારો હુકમ છે. જેવી આપની આજ્ઞા. મહારાજની જય હો. રાજ ચંડમુંડ અત્યારે આ સમયે ત્રણેય લોકોના પરમેશ્વર છે. હું તેમણે મોકલેલો દૂત છું.
અને તમારી પાસે આવ્યો છું. એમની આજ્ઞા બધા દેવતાઓ માને છે, કોઈ તેમની વાતનું ઉલ્લંઘન કરતું નથી. ચંડ મુંડે તમામ દેવતાઓને પરાજિત કર્યા છે, તેમણે તમારી માટે સંદેશો મોકલ્યો છે. તમારા અસુરરાજ ચંડ મુંડે સંદેશો મોકલ્યો છે એ મને? હા, તમને સંદેશો મોકલ્યો છે. સાંભળો, આ સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તન કરે છે. સમસ્ત યજ્ઞોના ભાગોને હું જ અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે સર્વે મારા અધિકારમાં છે. હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ મહાપરાક્રમી છે તેની સેવામાં આવી જાઓ. તમારી બુદ્ધિથી આ બધું વિચારીને જવાબ આપશો. નિકિતન અસુર રાજ ચંડ મુંડ. તમે સાચું બોલ્યા છો, પણ હું શું કરું? મેં એક પ્રતિજ્ઞા લીધી છે, નિયમ લીધું છે. શાની પ્રતિજ્ઞા? શેનું નિયમ લીધું છે? જે મને યુદ્ધમાં જીતી શકે એ જ મારો સ્વામી થઈ શકે. જાઓ, તમે જઈને કહી દેજો ચંડ મુંડને પોતે અહીંયા પધારે અને મને યુદ્ધમાં જીતી અને લઈ જાય. સુંદરી, તમે ઘમંડી છો. મારી પાસે આવી વાતો કરો નહીં. આ ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે ચંડ મુંડ સામે ઉભો રહી શકે? અરે, અમારા જેવા અસુરો સામે દેવતાઓ બોલી શકતા નથી તો તમે તો સ્ત્રી છો, ફરી એકલા છો. હવે ચંડ મુંડ સામે ઇન્દ્ર જેવાનું કઈ ચાલ્યું નથી તો તમારું શું કરજું? અને દેવતાઓ જેની સામે ઉભા રહી શકતા નથી તેમની આગળ તમે સ્ત્રી થઈને કેવી રીતે ઉભા રહી શકશો? માટે મારી વાત માની જાઓ. હસુરદૂત, તમારું કહેવું બરોબર છે, પણ મારાથી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. હેનું શું, જાઓ જાઓ, તમારા ચંડ મુંડને મારી પ્રતિજ્ઞા કઈ સંભળાવજો. જેવી આપની ઈચ્છા, હું તો જાઉં છું. હુકમ કર્યો, પણ ત્યાં તો હળહળ લોપ થઈ અને અસુર રાજ
પોતાની સાગર જેવડી સેના લઈને હિમાલય ઉપર આવ્યો છે. હિમાલય ઉપર આવ્યા ત્યાં તો એને દેવીને જોયા. દેવીને જોયા તરત જ અસુર બોલ્યો, ઓ સુંદરી, તમે અમારા અસુરરાજ ચંડમુંડ પાસે ચાલો, હું તમને લેવા આવ્યો છું. જો તમે રાજી ખુશીથી નહીં આવો તો મારે બળજબરી પૂર્વક લઈ જવા પડશે. તમને દૈત્યોના રાજા ચંડમુંડ મોકલ્યા છે? તમે અતિ બળવાન છો, તમારી સાથે વિશાળ સેના છે. પરમેશ્વરી માં રણે ચડી, યુદ્ધે ચડી જગદંબાએ ભર હાસ્ય કર્યું અને અસુર કરતી જ્યાં ડોટ દીધી અને માતાજીએ તાકો ધૂમ્ર લોચન ને બાળી અને ભસ્મ કરી નાખ્યો. કેટલાકના માથા ધડથી અલગ પડ્યા. માતાજીએ મહાભયંકર યુદ્ધ કર્યું, દૈતોને રણમાં રોળ્યા. ઘડીક વારમાં તો ધૂમલોચન સહિત આખી સેનાનો દાટ વળી ગયો. ચંડમુંડને સમાચાર મળ્યા કે અસુરની સેનાનો નાશ થઈ ગયો છે. ધૂમ્રલોચન પણ મરાણો છે. આવું સાંભળ્યું ચંડમુંડ બંને ભાઈ અતિ ક્રોધે ભર્યા. કેવું બન્યું છે? સુંદરી, સુંદરી, હું તને નહીં મૂકું. સુંદરી, સાવધાન, સાવધાન રહીએ. તારું ઘરે તારું માણ ખોટા ભાઈ સેના તૈયાર. હિમાલય ઉપર આજે તો સુંદરીને મેળવીને જ જંપી.
તો એની હત્યા કરી નાખજો. અસુર દઈ તો હિમાલય પર આવ્યા અને દેવીને જોયા, દેવીને જોયા એટલે દઈ તો દોડીને દેવીની પાસે. માતાજી તો તપ કરે છે પણ અસુરો દેવીને હેરાન કરે છે, એને પકડવાનો પ્રયત્ન કરે છે. કોઈ અસુર તલવાર ખેંચે, કોઈ માતાજીનું ત્રિશુળ ખેંચે, કોઈ માતાજીનું ધનુષ ખેંચે, કોઈ હાથ પકડવાની કોશિશ કરે, પણ કોઈ માતાજીને અડી શકતું નથી. પણ દૈત્યો જ્યારે માતાજીને આવી હેરાન કરે છે, પરેશાન કરે છે, પણ ત્યાં તો માતાજીને ક્રોધ ચડ્યો અને ભયંકર ઘોર અટાણે છે. જગદંબાએ ઘોર અટાશ કરી, માતાજીનું મુખ શ્યામ પડી, કપાળ પરના ભવા ત્રાસા થઈ ગયા. તરત વિકરાળ મુખ વાળા દેવી કાલિકા પ્રગટ થયા છે, તલવાર પાસ ધારણ કર્યા છે ભયંકર મુખ, અને જીભ તો મળી લબકારા મારવા દેવી ભયંકર સ્વરૂપ ધારણ કર્યું, ભયંકર ગર્જનાથી દિશાઓ મળી ગાજવા, અને ઘોર ઘમસાન યુદ્ધ થયું છે. અસુરોને સહાર્યા, કયેકને કચડી નાખ્યા, કયેકને ભગાડ્યા, કયેકને બાળી અને ભસ્મ કરી નાખ્યા. આમ અસુરોની સેનાનો નાશ થઈ ગયો છે અને ચંડ મૂંડ ક્રોધે ભરાણા સાહેબ. Thank you.
માતાજી ની હમીજા દોડ દીધી તાં જગદુંબાએ એક તલવાર ના ધાટકે ચંડ નું માથું ઉતારી લીધું. જેમ કુંભાર ચાકડા માંથી માટી નો પીંડો ઉતારી લે એમ ચંડ નું માથું હાથમાં પકડી જગદુંબાએ ભર ધમસાણ યુદ્ધ કર્યું. અને પણ જ્યાં પોતાનો ભાઈ મરાનો છે ત્યાં તો મુંડે દોડ દીધી તલવાર લઈ. દુઃખ મટાડ્યા ચંડમુંડ ને માર્યા એટલે માં ચામુંડા આમ ભગવતીએ પછી તો ચપટી ધૂળ નો ડુંગરો કીધો નામ ચોટીમાં દીધો. અને કદાચ માં ઘોર ઘમસાણ યુદ્ધ કર્યા પછી ચોટીલાના ડુંગર ઉપર હળ તાણીને હુતા હશે સર સુંધા ધળ કોટડા પગ પીછોલા ભાર માતા ચામુંડા માતાજી જાણે નિંદ્રાયું કરે છે ખૂબ થાક લાગ્યો છે. પણ અહીંયા તો જુગ વીત્યા છે જુગ પહેલાની જોગણી વીત્યા જુગનો નહીં પાર જળની માથે થળ રચાયવા પછી સગળા રચા સંસાર ભગવતીની લીલાનો કોણ પાર પામી શકે. પણ જ્યારે ભૂમિ ઉપર પાપનો ભાર વિધ્યો પૃથ્વી માતા ગયા ભાર કળિયું આવ્યું બેન દીકરિયું વેચાય અને ગાય માતાજી કપાય એવું તાણું આવ્યું છે માનવી દુખી દુખી થાય છે ત્યારે જન્મના જોગી રાવળદેવ માતાજીને વિનવે છે હે ચોટીલા ડુંગર ઉપર હુતેલા મા ચામું જાગો અમારી વારે આવો માતાજીને માંડવા મખાણા અને હે મજાના ગવાય છે મા ચામુંડાને જગાડે છે.